રાજકોટ જિલ્લાના જેતપુરમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી. આજે દેશભરમાં કોરોના વેક્સિન શરૂ થવાનું છે, ત્યારે કોરોનાની વેક્સિન 16 જાન્યુઆરી સવારે 9 વાગ્યાથી આપવાનું શરૂ થયું. મધ્યપ્રદેશમાં સૌથી પહેલી રસી જેપી હોસ્પિટલના સુરક્ષાકર્મી હરિદેવને લગાવવામાં આવી. દેશની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશિલ્ડ વેક્સિન અને ભારત બાયોટેક કોવિડ વેક્સિન સૌને મૂકવાની છે, જેની કિંમત ભારતમાં 200 થી 295 રૂપિયા રહેવાની છે. સરકારે અત્યાર સુધી 1.65 કરોડ રૂપિયાની વેક્સિન તમામ રાજ્યોમાં મોકલી દીધી છે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન ડોઝ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લાના ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા સહિતના આગેવાનો વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. વેક્સિન લેનાર આરોગ્ય કર્મીએ વેક્સિન લેવા ઉત્સાહી હતા. વેક્સિનેશન સમગ્ર દેશમાં શરૂ થયું છે, રાજકોટમાં 3 જગ્યાએ શરૂ થયું છે. શું કહેશો તમે આજે, કેટલી કેવી રીતના કોને કોને રસી આપવામાં આવશે અને શું આપના દ્વારા શું કહેવાય? ઘણા સમયથી જે કોરોના વેક્સિનની સમગ્ર દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, એ રસીકરણનો આજથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશની અંદર પ્રારંભ થયો છે. ગુજરાતની અંદર પણ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના સહયોગથી આજે સમગ્ર ગુજરાતની અંદર પણ આ રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર 3 જગ્યાએ જેતપુર, ગોંડલ અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયાનો અમે પ્રારંભ કરાવ્યો છે. આજે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે આજે લગભગ અંદાજે 94 લોકોને આજે આ રસી આપવામાં આવશે, જેમાં ડૉક્ટરો, ખાનગી ડૉક્ટરો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને જે આ કોરોનાની મહામારી દરમિયાન જે લોકોએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે લોકોએ કામગીરી કરી છે એને પ્રથમ તબક્કાની અંદર આવરી લેવામાં આવે છે. જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે એના પછીના બીજા તબક્કાની અંદર પણ જે સ્ટેપ બાય કે જે લોકોને જરૂરિયાત છે એ લોકોને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હું માનું છું કે એક સફળ પ્રયત્નોથી દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો જે રીતે પ્રયત્નો કરી અને રસી આજે શોધી કાઢી છે અને એક સમગ્ર દેશવાસીઓને ઇંતજાર હતો એ ઇંતજારની ઘડી પૂરી થઈ છે અને આજે સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આ રસીકરણનો આજે પ્રારંભ કરાવ્યો છે. કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આગેવાનો અને ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, તો જેના માટે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા, કોરોના વેક્સિનનો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના હસ્તે સમગ્ર દેશની અંદર આજે પ્રારંભ થઈ રહ્યો છે અને જેના ભાગરૂપે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સ્થાનો ઉપરથી કોરોનાની વેક્સિન આપવા માટે આથી એની શરૂઆત થઈ રહી છે. રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આપણે જેતપુર, જસદણ અને ગોંડલ એમ 3 સરકારી હોસ્પિટલ ખાતે આથી આની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. 3 મહિનાથી ગણીએ તો લગભગ 10 મહિના ઉપરનો સમય આ કોરોનાની પરિસ્થિતિને થયો છે અને સમગ્ર આખી આ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે રીતે રાજ્ય સરકાર હોય, સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને સરકાર સાથે જોડાયેલા તમામ અધિકારીઓએ જે રીતે કોરોનાની મહામારી દરમિયાન કામગીરી કરી છે અને આજે પહેલા તબક્કાની અંદર આ રસીનો, વેક્સિનનો પ્રારંભ આ સ્ટાફથી આપણે કરવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકારે આ સમગ્ર કોરોનાની મહામારી દરમિયાન અનેકવિધ કાર્યો કર્યા, પણ સાથે સાથે આજે અભિનંદન આપું છું ખાસ કરીને જેતપુર વિસ્તારની અંદર કે જે રીતે સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટરો હોય, ખાનગી
જે દવાખાના ચાલશે, ખાનગી ડોક્ટરોને, મેડિકલ સ્ટાફને, આ મેડિકલની સાથે જોડાયેલા અનેક લોકોએ આ મહામારી દરમિયાન એમ કહીએ કે પોતાના જીવની પરવા કર્યા વગર પણ જેતપુરના લોકો માટે, આપણા માટે જે રીતે કામગીરી કરી છે, મહેનત કરી છે, અને જ્યારે વૈશ્વિક મહામારી આવતી હોય ત્યારે આ પ્રશ્ન મારો તારો નહીં પણ સમગ્ર આપણા સૌનો પ્રશ્ન બનતો હોય છે. જ્યારે તે લોકડાઉનની પરિસ્થિતિ આવી અને જેતપુરની અંદર જે રીતે પ્રશ્ન ઉભા થયા અને અનેકવિધ સંસ્થાઓએ પણ જે કામગીરી કરી છે, તમામને બિરદાવું છું. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ ચાલુ થઈ ગયું એટલે આજથી જેતપુરની અંદર આપણે આ વેક્સિનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા.